નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, સોલાર વીજ કનેક્શન માટેની જે પીએમ કુસુમ યોજના છે તેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો આજે આપણે આ વિડીયોમાં પીએમ કુસુમ યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલ રેડ બટન પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લીજો, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. સોલાર વીજ કનેક્શન માટેની પીએમ કુસુમ યોજના. તો આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું. પીએમ કુસુમ એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન, જે પીએમ કુસુમ યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ્સ મેળવવા માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL ને આ યોજનાના અમલીકરણ માટે સ્ટેટ નોડલ એજન્સી નિમવામાં આવેલ છે. તો રાજ્ય સરકાર દ્વારા જે GUVNL છે એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, તેને સ્ટેટ નોડલ એજન્સી નિમવામાં આવેલ છે, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની વીજ વિતરણ કંપનીઓ જેવી કે PGVCL, MGVCL, UGVCL અને DGVCL દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન એટલે કે પીએમ કુસુમ યોજનાનું જે અમલીકરણ કરવામાં આવશે, અને તેના માટે કોમ્પોનન્ટ બી હેઠળ જે સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ ઉર્જા સંચાલિત પંપ સેટ મેળવવા માટેની અરજીઓની નોંધણી આ સ્ટેટ પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે. તો તે સ્ટેટ પોર્ટલ કયું છે તો તે અહીં આપ જોઈ શકો છો, જે પીડા બેકગ્રાઉન્ડમાં દેખાય છે કે www.pmkusum.guvnl.com આ તેનું સ્ટેટ પોર્ટલ છે જેના ઉપર આપણી આ અરજીઓ કરવામાં આવશે. તો આ પોર્ટલ ઉપર તારીખ 1/9/2020 થી નોંધણી ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ યોજનામાં જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પિયત માટે હયાત ડીઝલથી ચાલતા પંપસેટને બદલે ખેડૂતોને સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચરલ પંપ પ્રસ્થાપિત કરવા માટેની સહાય આપવામાં આવશે. આ સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ એટલે કે આપ અહીંયા ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેની ઇમેજ બતાવી રહી છે, તે પ્રમાણેના સોલર પંપ જે પ્રસ્થાપિત એટલે કે ફિટ કરવા માટેની સહાય આપવામાં આવશે. તો આ યોજનામાં હયાત ગ્રીડથી વીજ જોડાણ આપવું ટેકનિકલી શક્ય ન હોય તેમજ કોમર્શિયલ વાયેબલ એટલે કે વ્યવહારુ ન હોય તેવા દૂર સુદૂરના વિસ્તારો, જંગલ કે ઓફ ગ્રીડ વિસ્તારમાં ડીઝલથી ચાલતા પંપ સેટને બદલવા માટે ખેત તલાવડી કે સરફેસ વોટરથી પિયત સુવિધા ધરાવતા અરજદારોનો સમાવેશ કરવામાં આવશે. અને આ યોજનામાં સોલર ફોટોવોલ્ટેઇક સંચાલિત ઓફ ગ્રીડ આધારિત જે કૃષિ હેતુ માટે 1 હોર્સ પાવર, 2 હોર્સ પાવર, 3 હોર્સ પાવર, 5 હોર્સ પાવર, 7.5 હોર્સ પાવર અને 10 હોર્સ પાવરના DCSE સબમર્સિબલ પંપ એટલે કે વોટર ફિલ્ડ મોટર્સ, સરફેસ પંપ અને સબમર્સિબલ પંપ એટલે કે ઓઇલ ફિલ્ડ મોટર્સ સોલર પંપનો સમાવેશ થઈ શકશે. તો આમ આ યોજના હેઠળ 1, 2, 3, 5, 7.5 અને 10 હોર્સ પાવર સુધીના જે સબમર્સિબલ પંપ કે સરફેસ પંપ છે તેનો સમાવેશ થઈ શકશે. તો આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી કે સંગઠન અને ક્લસ્ટર આધારિત સિંચાઈ સિસ્ટમ પણ આવરી લેવામાં આવશે. તો આ યોજનામાં જે પિયત સહકારી મંડળીઓ હોય કે સંગઠન હોય અથવા તો કોઈ ક્લસ્ટર હોય, તો તેવા ક્લસ્ટર આધારિત જે સિંચાઈ સિસ્ટમ છે તેઓને પણ આવરી લેવામાં આવશે. જો કે આ યોજનામાં
નાના અને સીમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે, જેના માટે અરજી નોંધણી વખતે અરજીપત્રકમાં જમીનનું ક્ષેત્રફળ દર્શાવવાનું રહેશે અને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે કે નાના અને સીમાંત ખેડૂત છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને પ્રમાણપત્ર રજૂ નહીં કરનારને અગ્રતા આપવામાં આવશે નહીં. તો જો આપ અગ્રતાના ધોરણે આ સહાયનો લાભ લેવા માંગતા હોય તો આપને નાના અને સીમાંત ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જેથી આપને અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ કે સિંચાઈના હેતુ માટે પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય અથવા તો સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ આવરી લેનારા અથવા સૂક્ષ્મ સિંચાઈ સિસ્ટમની યોજનામાં જોડાનાર ખેડૂતો અને અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે સબસિડી સહાય કેટલી મળવાપાત્ર થશે. તો આ યોજનામાં લાભાર્થીઓને કુલ સિસ્ટમ ખર્ચના 30% રકમ એ કેન્દ્ર સરકારની સહાય એટલે કે CFA તરીકે આપવામાં આવશે અને 30% રકમની રાજ્ય સરકારની સહાય એ સબસિડી તરીકે આપવામાં આવશે. તે સિવાયની જે બાકીની 40% રકમ છે એ લાભાર્થી એટલે કે ખેડૂતે ભોગવવાની રહેશે. અને આ ઉપરોક્ત સબસિડી એટલે કે CFA 7.5 હોર્સ પાવરની ક્ષમતા સુધીના પંપસેટ માટે મર્યાદિત રહેશે અને 7.5 હોર્સ પાવરથી ઉપરની ક્ષમતાના પંપસેટ માટે 7.5 હોર્સ પાવરના પંપસેટને જે મળવાપાત્ર સબસિડી હોય તે લાગુ પડશે અને તે સિવાયની જે તફાવતની રકમ થશે તે રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. તો આ યોજનાઓ માટે જે અગાઉ પણ ઘણા બધા અરજદારોએ અરજી કરેલ હશે અને તેમને વીજ જોડાણ નહીં મળેલ હોય તો તેના માટે જોઈએ કે રાજ્ય સરકારની અગાઉની સોલાર પંપની યોજનામાં જે અરજદારે અરજી કરેલ હોય અને તેમને સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણ મળેલ ન હોય તેઓ આ જાહેરાતની તારીખથી 1 મહિનાની નિયત સમય મર્યાદામાં જૂની નોંધણીની પાવતીની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરી શકશે. તો આવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. એટલે કે અગાઉ અરજી કરેલ હોય અને તેમને કનેક્શન ન મળ્યું હોય તો તેઓ આ જાહેરાતની તારીખથી 1 મહિનાની સમય મર્યાદામાં જો જૂની નોંધણીની પાવતી સાથે અરજી કરશે તો તેઓને અગ્રતા આપવામાં આવશે અને એટલે કે તેમને પ્રાયોરિટી આપવામાં આવશે. જંગલ વિસ્તારના અરજદારોને કે જેમણે હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા વીજ વિતરણ કંપનીમાં અરજી કરેલ હોય પરંતુ જંગલ વિસ્તારમાં વીજ વિતરણ રેખા ઊભી કરવાની મંજૂરી મળેલ ન હોય તેવી પડતર અરજીઓના અરજદારો જો પરંપરાગત વીજ જોડાણના બદલે આ યોજના અંતર્ગત સોલાર પંપ સ્થાપવા ઈચ્છે તો તેઓ આ જાહેરાતની તારીખથી 1 મહિનાની નિયત સમય મર્યાદામાં જૂની અરજી નોંધણીની પાવતીની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરી શકશે. તો આવા અરજદારોને પણ અગ્રતા આપવામાં આવશે. એટલે કે જંગલ વિસ્તારમાં કે જ્યાં હયાત ગ્રીડલાઇનથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા માટે અરજદારોએ અરજી કરેલ હોય પરંતુ જંગલ વિસ્તારમાં જે વીજ વિતરણ રેખા ઊભી કરવાની મંજૂરી ન મળી હોય જેથી તેઓને વીજ જોડાણ મળેલું ન હોય તો તેઓ જો તે વીજ જોડાણના બદલે આ સોલાર પંપ સ્થાપિત કરવા માંગતા હોય તો આ જાહેરાતની તારીખથી 1 મહિનાની નિયત સમય મર્યાદામાં જે જૂની અરજી નોંધણીની પાવતી છે તેની ઝેરોક્ષ નકલ સાથે અરજી કરી શકશે અને તેઓને પણ અગ્રતા આપવામાં આવશે. અને આ યોજનામાં જોડાવા માંગતા અરજદારોને જે GUVNL દ્વારા માન્ય કરેલ એજન્સીઓની યાદીમાંથી કોઈ એક સોલાર એજન્સીની પસંદગી કરે અને તેમના દ્વારા સ્ટેટ પોર્ટલ ઉપર જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે અરજદારોએ જે આ GUVNLની સ્ટેટ પોર્ટલ છે તેમાં ડાયરેક્ટ અરજી નથી કરવાની પણ તેના દ્વારા જે માન્ય કરેલી એજન્સીઓ હોય તે એજન્સીઓ મારફતે આ સ્ટેટ પોર્ટલ ઉપર જરૂરી આધાર પુરાવાઓ સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ કે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટેના ધારાધોરણો, મળવાપાત્ર સબસિડી, અરજદારે ભરવાની રકમ, માન્ય એજન્સીની યાદી વગેરેની વધુ માહિતી માટે જો આ માટેનો સર્ક્યુલર એટલે કે પરિપત્ર થયો છે તે ડાઉનલોડ કરવો હોય તો સ્ટેટ પોર્ટલ છે જે www.pmkusum.guvnl.com ઉપર અને જે વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાશે. તો વીજ વિતરણ કંપનીઓમાં
પશ્ચિમ ગુજરાત વીજ કંપની માટે www.pgvcl.com, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે www.mgvcl.com, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે www.ugvcl.com અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે www.dgvcl.com ની સાઇટ પરથી પણ આ પરિપત્ર ડાઉનલોડ કરી શકાશે. અને જો આપને તેમાં મુશ્કેલી પડતી હોય તો જણાવજો, એટલે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ, તો આપ ત્યાંથી પણ તે પરિપત્ર ડાઉનલોડ કરી શકશો. અને આ માટે જો વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો અહીંયા નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલ છે, જેમાં પીજીવીસીએલ માટે છે 1800-200-33-155-300 અથવા તો 19-122. ત્યાર પછી યુજીવીસીએલ માટે છે 1800-200-33-155-335 અથવા 19-121. ત્યાર પછી એમજીવીસીએલ માટે છે 1800-200-33-26-70 અથવા 19-124 ઉપર કોલ કરી શકો છો. અને છેલ્લે ડીજીવીસીએલ માટે જોઈએ તો 1800-200-33-3003 અથવા 19-123 ઉપર કોલ કરી અને આ યોજના વિશેની વધુ માહિતી આપ જાણી શકો છો. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.